બધો કચરો મારા માથા ઉપર પડ્યો. પવનનો ઉડીને ત્યાં આવ્યો, એમાં હું શું કરું? પણ તમે કેટલી વખત કીધું છે કે તમે ત્યાં સીડી નીચે ડસ્ટબિન મૂકે રાખો ને. સવાર સવારમાં આ શિખામણ દિયો માં શિખામણ દેતી નથી, સમજાવું છું કે અત્યારે સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતના બધા જ લોકોને સમજાઈ ગયું છે કે સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા. કચરો તો હું હજી જ ફેંકીશ. તમે તમારા ફળિયા કેવા સ્વચ્છ રાખો છો ને એ અમને ખબર છે. આવી જબરાઈ કરવાની ને? જબરાઈ હું નથી કરતી, આમ જરા કચરો નાખ્યો એમાં આટલી માથાકૂટ કરો છો. તમારા ફળિયામાં કોઈ કચરો ફેંકે તો પર્યાવરણને સ્વચ્છ રાખવું એ બધાની ફરજ છે. પર્યાવરણને ગીતરા તમે ગાઓ, હું નહીં. એ સાથે કંઈ તાળી પડે ખરા? તમારા માથા પર કોઈ કચરો ફેંકશે તો પછી તેનો શું હાલ થાય ખબર? તમે અત્યારે બોલો ને, દિલીપભાઈ આવશે એટલે હું બધું જ કહી દઈશ. તમારે જેને કહેવું હોય કહી દો, હું કોઈનાથી એ લીધી નથી. શું છે, સાની માથાકૂટ ચાલે છે? જુઓ ને, આ જરા કચરો નાખ્યો એમાં તો સંગીતાબેન આટલી બધી ફરી મૂક્યા. દિલીપભાઈ તમે જ કહો, પર્યાવરણને સ્વચ્છ રાખવું એ બધાની ફરજ છે કે નહીં? સાચી વાત છે, તારે અગાસમાંથી કચરો શું કામ નાખવો જોઈએ? તમે ખીજાવો કચરો મારા માથા ઉપર પડ્યો. તમે કેટલી વાર કીધું, સમજતી નથી કે તું અગાસીમાં કચરા કચરા પછી રાખે રાખતી જા. સીધી પરથી ઉતરે તો તને પગમાં શું કાંટા વાગે છે? તમે પણ ખીજાવા માંડ્યા, આમ જરા કચરો નાખ્યો તો એમાં મારી વાત કોઈ સમજતું નથી. ઉર્મિલાબેન તમે શાંત થાવ, દિલીપભાઈ અમને સમજાવો ને. શાંત થઈ જા, સંગીતાબેનની વાત સાચી છે, તું રડવાનું બંધ કર. કચરા પેટી લઈ આવશો ને? હા ભાઈ હા, બસ લઈ આવી, સારી રાઈ કપડા ટૂંકી આવી જશે. ઉર્મિલાબેન તમે કંઈ મારા દુશ્મન નથી, તમે તો મારા પડોશી છો. પડોશી એક સાચા સગા બરોબર જ છે. મારાથી કોઈ ભૂલ થઈ હોય તો તમે મને માફ કરજો, ના બોલવાનું મારાથી બોલાઈ ગયું. ઉર્મિલાબેન તમે તો મારા મોટા બેન જેવા છો. દિલીપભાઈ તમે બંને જણા સાંજે મારા ઘરે ચા પીવા આવજો. એ હા આવીશ, અમે ચા પીવા ચોક્કસ આવીશું. તમારા ઘરે ચા પીશું અને સ્વચ્છ અભિયાનની વાતો પણ કરીશું. મિત્રો તમે પણ સ્વચ્છતાના અભિયાનમાં જોડાશો ને. સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છતા ત્યાં સુંદરતા, સ્વચ્છતા ત્યાં સ્વચ્છતા.